सच्चिदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने अति जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर चौथो अने तरंग 48 એમાં છેલ્લે એમ કથા લખે છે ને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ બોટાદને વિશે છે। ત્યાંના ભાઈચંદ શેઠ એ ભગાદોશી દ્વારા હવે સત્સંગી થયા છે, એમને થોડો ગુણ આવ્યો છે મહારાજનો। બોટાદની અંદર મહારાજ રોકાયા છે, બહુ મોટા મહાજન કહેવાય એને ભગવાન શ્રીહરિમાં પ્રતીતિ આવી। પહેલાં તો ભગવાનના વિરોધી હતા, પરંતુ ભગા શેઠ જ્યારે રસોઈ માટે પિતાશ્રીને પૂછ્યા વિના સામાન લઈ જાય છે, અને જ્યારે મહારાજે પાછો મોકલ્યો કે તમારા પિતાને જઈને આ સામાન સોંપી દો, ત્યારે ભાઈચંદ શેઠને બહુ ગુણ આવ્યો અને શ્રીજી મહારાજ પ્રત્યે બહુ ભાવ થયો। આગળ પૂર ચોથું તરંગ 49 છેલ્લે સંતો બોટાદની અંદર આરતી સ્તુતિ આદિ કરે છે ત્યારે અનેક લોકોને સમાધિ થઈ છે, અને ત્યાર પછી જે ઘટના ઘટે છે એને સ્વામી લખે છે। બડે મહાજન જો પૂર કે આયે સુનને ગાન શ્રી હરિ કે લાગે પાઉ તેહી લોક રીતહી જાન શ્રી હરિ કે લાગે પાઉ તેહી લોક રીતહી જાન સમાધિ કરતે હી ઠોરહી પરે જો જનય પાર महाजन को नहीं खबर ही बोलत भये ते ही वार महाजन को नहीं खबर ही बोलत भये ते ही वार। બોટાદપુરના મોટા મોટા વેપારી મહાજનો ગાન સાંભળવા માટે આવ્યા, લોકની રીત સમજીને તે બધા શ્રીહરિને પગે લાગ્યા। તે ઠેકાને સમાધિ થવાથી અપાર મનુષ્ય પડ્યા હતા, મહાજનોને સમાધિની ખબર ન હતી, આથી તેઓ બોલ્યા, સુંદર ગાન થઈ રહ્યું છે અને સમી સાંજનો સંધ્યાનો સમય છે, છતાં આ લોકો અત્યારે કેમ સૂતા છે? અમારા સાધુ આવા નથી, તેઓ તો એક પોર રાત ગયા સિવાય ન સૂવે। મહાજનો એટલે કે જૈન વેપારીઓ આવ્યા છે। ભગવાન અને ભગવાનના સંતોની રીત અલૌકિક હોય છે, આ સત્સંગ અલૌકિક છે।
ભગવાન અને ભગવાનના અનાદિ મુક્તોનું બોલવું, ચાલવું, બેસવું, હસવું, જોવું, સાંભળવું, મળવું આ બધું જ અલૌકિક હોય છે, કારણ કે એ આ લોકના નથી. અને આ લોકનો વ્યક્તિ મુમુક્ષુ હોય તો કદાચ થોડું ઘણું સમજી શકે, પરંતુ જે મુમુક્ષુ ન હોય અથવા તો જે નાસ્તિક મતવાળો હોય એ તો એને સમજી જ ના શકે. બોટાદપુરના મોટા મોટા વેપારીઓ જ્યારે આવ્યા ત્યારે ભગવાનના સંતો કીર્તન ગાતા હતા. એ કીર્તનનું ગાન સાંભળવા માટે આવેલા સોમેણના સાધુ ગાય છે સરસ, હાલો સાંભળવા જઈએ. લોકની રીત પ્રમાણે ભગવાન શ્રીહરિને વંદન કર્યા, પરંતુ ત્યાં ભગવાનની પાસે તો અનેક લોકો સંતોનું ગાન સાંભળીને સમાધિની અંદર જતા રહેલા, ઘણા સાધુઓ પણ સમાધિમાં હતા. તરત જ આ લોકોને સમાધિની રીતની કશી જ ખબર નથી, એટલે તરત એ મહાજનોએ પૂછ્યું કે અમારા સાધુઓ આવવાના હોય કે સંધ્યા સમયે હોઈ જાય, એક પોર સાધુ ઊંઘે, અને આ તમારા સાધુનો હરિભક્તો આવા કેવા છે કે અહીં આવું કીર્તન ગાન થતું હોય અને સ્વામી સાધના હોઈ ગયા છે? આમ કરીને પૂછવા લાગ્યા અને પોતાના સાધુના વખાન કરવા લાગ્યા. ત્યારે સ્વયં શ્રીહરિએ કહ્યું, આ સંતોની તમને ઓળખાણ નથી, આમની વાત તો સમજાય નહીં એવી અમાપ છે, બીજા કોઈ આ સંતોને માપી શકે તેમ પણ નથી. મહારાજે મહાજનોને કીધું, હે મહાજનો, તમે બહુ બુદ્ધિવાળા હશો, તમે બહુ જ ચતુર હશો, પરંતુ યાદ રાખો અમારા આ સાધુ છે ને એને ઓળખવા બહુ મુશ્કેલ છે, ન ઓળખાય. તમારી બુદ્ધિ તમારી ચાતુરીથી આ સાધુ ઓળખાય એવા નથી. ગુણાદિતાનંદ સ્વામી કે આ તો ચિત્રે વીટેલા રતન છે, જો સમજાય તો. રતન કાંઈ રૂપાળા ન હોય અને રતન કોઈ ફાટલા તૂટલા કપડામાં વીંટાયેલું હોય તો એ રતન રતન જ છે. હીરો હીરો જ છે, એ કાદવમાં ડટાયેલો હોય તોય ભલે, તિજોરીમાં મૂકેલો હોય તોય ભલે, શોકેસમાં મૂકેલો હોય તોય ભલે, અને કૂવામાં પડી ગયો હોય તોય ભલે, પણ હીરો હીરો જ છે. એવી રીતે ભગવાનના જે સંત છે, ભગવાનના જે એવા અનાદિ મુક્તો છે, આ પૃથ્વી ઉપર આવીને દેહને ધારણ કરે છે, તો એ મુક્ત જ છે. પરંતુ એની રીત એને માપવા, અહીં મહારાજ કહે છે બીજા કોઈ આ સંતોને માપી શકે તેમ પણ નથી. કોઈ બુદ્ધિથી ક્યારેય ભગવાનને ભગવાનના સાધુ મપાતા જ નથી, ભગવાન અને ભગવાનના સંત ક્યારેય બુદ્ધિથી ઓળખાતા જ નથી. બુદ્ધિ હા જરૂર છે, બુદ્ધિની જરૂર છે, પરંતુ બુદ્ધિથી જ ઓળખાઈ જાય એવો સંપૂર્ણ બુદ્ધિ ઉપર ભરોસો રાખવા જેવો નથી. બુદ્ધિથી ભગવાનને ભગવાનના સંત છૂટી પણ જાય છે. વધારે પડતી બુદ્ધિ હોય તો ભગવાન અને ભગવાનના સંત બુદ્ધિવાળાથી છૂટી પણ જાય છે. માપની બુદ્ધિ હોય, માપની કહેતા કલ્યાણકારી, પોતાના કલ્યાણને અર્થે જતન કરતો હોય એવી બુદ્ધિ હોય તો ભગવાનને ભગવાનના સંત એને ઓળખાય છે. પરંતુ કલ્યાણ સિવાયની તાર્કિક બુદ્ધિ હોય તો તાર્કિક બુદ્ધિ ક્યારેય પણ ભગવાન અને ભગવાનના સંતને ઓળખવા દેતી નથી, અને ભગવાનને ભગવાનના સંતનું તાર્કિક બુદ્ધિ હંમેશા માપ કાઢવા ફરતી હોય છે, માપ લેતી હોય. માપ જીવની શું વિસાત કે ભગવાનને ભગવાનના મોટા પુરુષોને માપી શકે, જીવની શું હેસિયત છે, જીવની શું લાયકાત છે કે ભગવાન અને ભગવાનના મોટા સાધુને પોતાની બુદ્ધિથી પ્રમાણ કરે કે એ આવા છે. બુદ્ધિની અંદર ભગવાન આવે એવા નથી. જો ભગવાન આવે એવા ન હોય તો ભગવાનને ધારી રહેલા અખંડ ભગવાન જેમાં રહ્યા છે એવા મોટા પુરુષો પણ કેમ આવે? એટલા માટે તો દેવાનંદ સ્વામીએ બહુ સરસ એક પદ લખ્યું છે, વસંત અલૌકિક સંત અલૌકિક કૃષ્ણ અલૌકિક આયે પ્રીત અલૌકિક રીત અલૌકિક પ્રીત અલૌકિક
રેતાયા લૌકિક ગીતાયા લૌકિક ગાયે, વસંતાયા લૌકિક સંતય લૌકિક કૃષ્ણય લૌકિકયાયે, ભાવય લૌકિક નાવય લૌકિક દાવય લૌકિક હાયે, ભોક્તિ અલૌકિક મોક્તિ અલૌકિક જુક્તિ અલૌકિક રાયે. દેવાનંદ સ્વામીએ લખ્યું ભુક્તિ અલૌકિક, વસંત અલૌકિક, સંત અલૌકિક, કૃષ્ણ અલૌકિક, કૃષ્ણ એટલે ભગવાન અલૌકિક, પ્રીત અલૌકિક, એ ભગવાનને ભગવાનના સાધુની જે પ્રીત છે ને એ આ લોકની નથી, અલૌકિક છે, રીત અલૌકિક, ગીત અલૌકિક, એવા ભગવાન ભગવાનના સાધુનું ગાવું પણ અલૌકિક હોય, એનો ભાવ પણ અલૌકિક. નાવ એટલે એના નાથ એવા સ્વામી ભગવાન એ પણ અલૌકિક, દાવ અલૌકિક, એની જે રમવાની રમત ભગવાનના સંતની એ અલૌકિક હોય. ભગવાનને ભગવાનના જે એવા અનાદિ મુક્તો છે, ભગવાનના જે એવા મહાપુરુષો છે, ભગવાનના જે એવા સત્પુરુષો છે, એનું રમવું એ નટવરની સાથે હોય, એનું રમવું ભગવાનની સાથે હોય. નટવર તમથી નેહ કરીને પાછી ન ધરી પગ પાની, મૂર્તિ તમારી મન માની, રસિક સલુના પિયા તમ સંગ રમવું વાતલડીએ નથી નાની. ભગવાનના સાધુ રમતા જ હોય, એ રમતિયાળ જ હોય. આ જગતનો જીવ જેમ રમતિયાળ હોય એમ ભગવાનના મહામુક્તો પણ રમતિયાળ હોય, પણ એના રમતની અંદર પુરુષોત્તમ નારાયણ સિવાય બીજું કંઈ ટકે નહીં. એ ગેમ જ રમતા હોય પણ એની ગેમની અંદર પુરુષોત્તમની મૂર્તિ સિવાય બીજું કંઈ ખપે નહીં. એ રાત ને દિવસ મેદાનની અંદર જ ફરતા હોય, પણ એ મેદાન હોય ભગવાનની મૂર્તિનું તેજ એવું ચિદાકાશ એ મેદાન હોય, ધ્યેયનું હોય મૂર્તિ. અને એવી રમત ક્યારેક મૂર્તિને નજીક લાવતા હોય, મહારાજે વચનામૃતની અંદર કીધું ક્યારેક મૂર્તિને નજીક લાવે છે, કિકીની અંદર લાવે છે, ક્યારેક દૂર લઈ જાય છે, ક્યારેક હૃદયમાં ધારે છે, એવી અનેક પ્રકારોની રમતોની અંદર રમવાવાળા હોય, માટે કીધું એવા ભગવાનના સાધુ છે એનો દાવ પણ અલૌકિક. અને ભગવાનને ભગવાનને એવા સાધુ ભુક્તિ આપે, આ લોકના ભોગ આપે, આ લોકની અંદર ભોગ ભોગવતા હોય એવા દેખાય તો પણ એ અલૌકિક હોય. મુક્તિ અલૌકિક, એની મુક્તિ પણ અલૌકિક, એની યુક્તિ પણ અલૌકિક. જીવોનું કલ્યાણ કરવાની જે યુક્તિ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણના મોટા પુરુષોની એ પણ અલૌકિક છે. રંગય અલૌકિક સંગય અલૌકિક ઉમંગય અલૌકિક છાયે, ધરણી અલૌકિક કરણી અલૌકિક, ધરણી અલૌકિક કરણી અલૌકિક, લરણી અલૌકિક લાયે, વસંતય અલૌકિક સંતય અલૌકિક કૃષ્ણય અલૌકિક આયે, મલની અલૌકિક ચલની અલૌકિક, મળવું અલૌકિક અને ચાલવું અલૌકિક, એનું મળવું એ પણ અલૌકિક ભગવાનને ભગવાનના સંતનું, અને ચાલવું એ પણ અલૌકિક ભગવાનના સાધુ ચાલ્યા જતા હોય. એ કેવા ચાલ્યા જતા હોય? આ જગતનો જીવ જેમ ચાલે છે એમ ના ચાલે, એની ચાલમાં ઘણો ફેર હોય, એના મળવામાં ઘણો ફેર હોય, એના જોવામાં ઘણો ફેર હોય. એટલે કે છે મલની અલૌકિક ચલની અલૌકિક ભલની અલૌકિક ભાયે, હસની અલૌકિક બસની અલૌકિક, હસની અલૌકિક બસની અલૌકિક,
દેવાનંદ સુખ પાયે, વસંત અલૌકિક સંત અલૌકિક. એવા ભગવાનના સાધુ છે, એનું મળવું અલૌકિક, ચાલવું અલૌકિક, ભળવું આ લોકમાં ભળે ને એ પણ એવી રીતે ભળે કે એ પણ આ લોકના જેવું ભળવાનું ના હોય, અલૌકિક હોય. હસવાનું અલૌકિક હોય, વસવાનું અલૌકિક હોય. દેવાનંદ આવું જોઈને સુખ પામે, પણ આ ઓળખાય એને આ બધું અલૌકિક પણ દેખાય કોને? મહારાજ પેલા મહાજનોને. કે મહાજનો, તમે આ સંતોને નહીં માપી શકો, તમે આ સંતોને નહીં જાણી શકો, માટે આ તમારા વિચાર રહેવા દો કે આ હમીહાનના હોઈ ગયા છે એમ, કારણ કે તમારા માપ્યામાં આવે એવા નથી. તુમકો બાત સમજ મે ન આવે, એસી યહી રીત કહાવે, તેહી કર ગાન સુનો ચિત લાઈ, તેહી કર ગાન સુનો ચિત લાઈ, યામે તુમકો સ્વાદ ન આઈ, યામે તુમકો સ્વાદ ન આઈ, અવતાર ભયે ઈશ્વર કે જેતે, તાકુ હમ માનત હે તે, ધામ મે અખંડ રહે અવિનાશે, ધામ મે રહે અખંડ અવિનાશી, અચલ સનાતન જો સુખ રાશી, અચલ સનાતન જો સુખ રાશી. હે મહાજનો, આ સંતોની એવી રીત છે કે તેમાં તમને કાંઈ ખબર પડે નહીં, એટલે તમે માત્ર ધ્યાન દઈને ગાન સાંભળો. આ સંતો ગાય છે ને એટલું સાંભળો, એમાં તમારું સારું થશે. કેમ જે સંતોની અલૌકિક રીતમાં તમને સ્વાદ નહીં આવે. સંત અલૌકિક, હમણાં જ મેં કીધું ને, સંતોની અલૌકિક રીત છે, તમને સ્વાદ નહીં આવે એમાં. પરમેશ્વરના જે અવતારો થયા છે તે બધાને અમે માનીએ છીએ. અવિનાશી, શાશ્વત, સનાતન ને સુખરાશી તે પરમેશ્વર ધામમાં અખંડ રહે છે, અને ધામમાં રહ્યા થકા જ આ લોકમાં દેખાય છે એવી તે પરમેશ્વરમાં અનંત કળાઓ રહી છે. જેને આસ્તિક ભાવ હોય તેવા લોકોને જ આ વાત સમજાય છે. આ મહાજનો બધા નાસ્તિક મતવાળા હતા, એ ભગવાનને માનતા જ નથી. એ મતની અંદર કર્મને ખપાવી દો એટલે તમે સ્વયં જ પરમાત્મા, કોઈ પરમાત્મા જેવું તત્વ છે જ નહીં, આવી માન્યતા છે. કોઈ અવતારવાદને માનતા નથી, કોઈ ધામ છે એને માનતા નથી. એટલે મહારાજ એ મહાજનોને કહે છે કે તમને આ રીત કશી જ ખબર નહીં પડે. કેવી રીતે ઓળખાય? અમદાવાદ શહેરની અંદર એક મોટો સાહુકાર હતો, દેહ મૂકી ગયેલો, હજાર જેટલા માણસો એને બાળવા માટે સ્મશાનની અંદર આવેલા. થોડાક સ્મશાન સુધી ગયા અને બાકી બધા તો વ્યવહારે આવ્યા હોય, એટલે થોડાક લોકો સંતો પાસે, આપણા સંતો ત્યાં દરિયાખાન ગુમ્મટમાં ઉતરેલા હતા, મુક્તાનંદ સ્વામી આદિક સંતો, ત્યાં જઈને અમુક બેઠા. નવરાશનો લાભ લેવા માટે પાછા સાધુઓને પ્રશ્નો પૂછવા લાગ્યા. ઘણા નવરા હોય ને એટલે એમ કે હાલો સ્વામી પાસે બેહી આવીએ, સ્વામી પાસે સત્સંગ કરવા નહીં, વાતો કરવા. બીજી, આ તો અહીંથી નીકળતો તો મને એમ થયું લાવો આંટો મારી દઉં એમ. શાનો આંટો મારવાનો? ઘણીક વખત આપણને ખબર નથી હોતી કે ભગવાન અને ભગવાનના સંત પાસે જવું ત્યારે શાના માટે જવું. ભગવાનને ભગવાનના સંત પાસે, ભગવાનને ભગવાનના સંતના દર્શન, સંતની વાતો સાંભળવા માટે જવું, સત્સંગ કરવા માટે જવું. પણ ઘણીક વખત જીવને જ્ઞાન હોતું નથી. નવરાશનો લાભ લેવા માટે સાધુઓને પ્રશ્નો પૂછવા લાગ્યા. એમાં કોઈએ બ્રહ્મ સંબંધી પ્રશ્ન પૂછ્યા એટલે મુક્તાનંદ સ્વામીએ શાસ્ત્રની રીતે ઉત્તરો આપ્યા.
છતાં એ બધા એવું બોલ્યા કે તમે તો બધા ખોટા બ્રહ્મ છો, સાચા બ્રહ્મ તો અમે જઈએ. લો હવે એ સમયે દૈવયોગે મહારાજની ઈચ્છાથી સભાની અંદર એક મોટી આંબલી પરથી એક મોટો સાપ નીચે પડ્યો. એને દેખીને ઓલા બધાય બીકના માર્યારા સાચા બ્રહ્મ હતા ને એ બધાય ભાગ્યા, આથડતા બધાય ભાગ્યા. લાંબો હાપ જોયો ને તે, અને છેટે જઈને ઊભા રહીને જોવા લાગ્યા તમાશો કે હવે આ સાધુઓ શું કરે છે. પણ એ સ્થિત પ્રજ્ઞ સાધુઓ પછી તો પેલો સાપ હતો એ આંબલા ઉપરથી પડેલો એટલે થોડી વાર તો આમ બેભાન જેવો થઈ ગયો. પછી એને થોડું ભાન આવ્યું એટલે ધીરે 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 ચાલીને સાધુઓ બેઠા હતા ત્યાં આવ્યો, નિર્ભયપણે આવ્યો. મહારાજની એ વખતે આજ્ઞા હતી કે સર્પ હોય, વીછી હોય, વાઘ હોય કે બીજું કોઈ પણ એવું જંગલી જાનવર હોય, પણ એ જો તમારી પાસે આવે, સાધુઓને પ્રકરણ ફેરવેલા 114 એમાંનું એક પ્રકરણ હતું કે સાધુ પાસે સાપ આવે, વાઘ આવે, દીપડો આવે, સિંહ આવે, સર્પ આવે, એ જો આવે તો સાધુને ઊભા થઈને ત્યાંથી ક્યાંય જવાનું નહીં. જો મળમૂત્રનું પ્રયોજન હોય તો ઊભા થવાનું, નહીં તો વાઘ આવે કે જે આવે બેઠા રહેવાનું. ચાલો મહારાજે આપણી માટે આવી આજ્ઞા કરી હોય તો હું મારા અંતરમાં વિચારું, તમે તમારા અંતરમાં વિચારો. તમે કહેશો આ તો સાધુ માટેનું છે એટલે સ્વામી તમે એકલા વિચાર લો, બાકી અમને રહેવા દેજો. શું એ સંતોએ ભગવાનને રાજી કરવા માટે કર્યું છે વિચારો તો ખરા. આપણે સોફા ઉપર બેઠા બેઠા કથા સાંભળીએ છીએ, આપણે ડાઇનિંગ ટેબલ પર જમતા જમતા કથા સાંભળીએ છીએ, જમવાનું ચાલુ છે અને સ્વામીની હરિચરિતનો સાગરની કથાય ચાલુ છે. આટલું સરસ આપણને મહારાજે દીધું અને એ સંતોને કેવું દીધું. આ હીટિંગ ને એસી વચ્ચે અમારે સુંદર મજાની વ્યાસપીઠ પર બેહીને કથા કરવાની છે. એ સંતોએ આવી સુવિધાઓ વચ્ચે ક્યારેય કથા નથી કરી. એ સંતોએ આવી સુવિધાઓ વચ્ચે ક્યારેય ગ્રંથ નથી લખ્યા. એ સંતોએ આવી સુવિધાઓ વચ્ચે ક્યારેય પણ એની જિંદગીનો એક શ્વાસ નથી કાઢ્યો. જે આ સંતોએ ગ્રંથો લખ્યા છે અને જે સદગુરુ સંતોની આપણે વાતો સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એ સદગુરુ સંતોએ અત્યારનું આપણે જે સુખ ભોગવીએ છીએ, અમે ત્યાગી કે તમે ગ્રહી, એમાંનું અબજમાં ભાગનું પણ એને અનુભવ્યું નથી. હા, એ તો મૂર્તિના સુખે સુખ્યા હતા, એને આ બારના સુખથી કાંઈ એને દુઃખ નહોતું, દુઃખથી કાંઈ દુઃખનું દુઃખ નહોતું, સુખી જ હતા. પણ જ્યારે અંતરદૃષ્ટિ કરીને વિચારીએ કે ઓહો આવા મોટા મોટા એને આવું કર્યું, એની સામે આપણે શું કરીએ છીએ? આપણે તો ફક્ત આ શાસ્ત્રને વાંચી સાંભળીને આપણા સ્વભાવને ટાળવાના છે. એટલું પણ કરવામાં જો આપણે કાચા રહીશું તો આપણે તો બહુ મોટા કૃતજ્ઞ કહેવાશું. આવા મોટા મોટા મહાપુરુષોએ આવા વગડાઓમાં આવી બધી પરિસ્થિતિઓમાં રહીને સત્સંગ કરાવ્યો, આવી જગ્યાઓએ સર્પ આવ્યો, અચાનક એ સર્પ સંતોની નજીક આવ્યો, પ્રકરણ હતું એટલે સંતો ખસ્યા નહીં ત્યાંથી, શ્રીજીની આજ્ઞા પણ આકરી હતી આવી. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ લખ્યો છે સ્વામી કે એ જે સાપ હતો તે પહેલાં તો સ્વામી કે મારી પલાઠી ઉપર થઈને કોઈના હાથ ઉપર ગયો, બીજા સ્વામીના હાથ પર ગયો, અને પછી કોઈના પગ ઉપર અને કોઈની સાથળ ઉપર, એ સાપને જેમ મરજી પડે એમ બધાય ઉપર ફરતો 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 બધા સાધુ ઉપરથી સાપ પસાર થયો. ધીરજની વાતો કરતા હોઈએ, ધીરજની વાતો બીજાને આપણે આપતા હોઈએ, કોઈના જીવનમાં કંઈ દુઃખદ પ્રસંગો આવે ને ત્યારે ધીરજનો ઉપદેશ આપવાનો સાનુકૂળ પડે, સાનુકૂળ પડે. પરંતુ આપણા જીવનની અંદર જ્યારે આવે પ્રસંગ ત્યારે ધીરજ રાખવી, એનું નામ સમજણ છે. આમાંની એક પણ પરીક્ષા શ્રીજી મહારાજે મારીને તમારી કરી નથી.
માટે ભલા થઈને હોન તમે એવું તો ના જ કરીએ કે મહારાજનો દાખલો છે એ દાખલો માથે પડે, મહારાજને એમ થાય કે આ મોડલો મને ક્યાં ભટકાઈ ગયા, એવું મહારાજને ના થાય એટલું તો આપણે આપણા જીવનમાં રાખીએ છીએ કે મહારાજને એવું ના થાય કે આ પથરાઓને મેં ક્યાં ઉપાડી લીધા, આવું ના થાય. આપણે તો કેટલું સહેલું, શ્રીજી મહારાજની સહેજે સહેજે આજ્ઞા પાડીએ, એનું ભજન કરીએ, આપણો આપણે એટલું જ કરવાનું છે, ભજન કરવાનું છે અને આજ્ઞા પાડવાની છે. એ આજ્ઞા એ કાંઈ એવી જોરવાળી નથી કે હિમાલય ઉપર જઈને ઊંધા માથે તપ કરો, આ ખાવું આ પીવું આ જોવું આ સાંભળવું અહીં જવું અહીં ના જવું બસ પૂરું થઈ ગયું. આટલું પણ કરવામાં આપણા બાના કેટલા બધા હોય છે, કેમ ચાલે, કેવી રીતે ચાલે. આ ખાવું હોય તો એના અંદર પાવડર લસણ ડુંગળીનો થોડો આવે તો ચલાવી લેવું પડે, બહાર ગયા હોય તો આ ચલાવી લેવું પડે, આ જગ્યા જોઈ લેવું પડે. પાંચ માનસિક કેવી રીતે થાય, કેવી રીતે થાય, પૂજા કેવી રીતે થાય, તિલક ચાંદલો કેવી રીતે થાય, એ તો આપણને ખબર નથી કે મને શું મળ્યું છે. એટલે આ મહાપુરુષો આવી રીતે રહ્યા એ શું સમજ્યા હશે, અને આપણે વાત વાતમાં બાના કાઢીએ છીએ કે આવું કેવી રીતે થાય, તો આપણે શું સમજ્યા, એ શું સમજ્યા હશે અને આપણે શું સમજ્યા, આપણે આ સત્સંગને કે મહારાજને શું જાણ્યા. અને જેને જાણ્યો હોય એને તો અલૌકિક રીતે વર્તાય, એને તો મહારાજની એક એક આજ્ઞા પડાય, એને કશું જ કઠણ ના પડે, બધું જ પડાય. ધીરે ધીરે સર્પ સચ્ચિદાનંદ સ્વામીના ગળે આંટો દઈને માથા ઉપર છત્ર આકારે માંડીને સ્થિર થયો સચ્ચિદાનંદ સ્વામી પર. અને એ વખતે સ્વામી તો નિર્ભય રહ્યા અને સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા. જ્યારે દુઃખ આવે એવું લાગે તો સ્વામિનારાયણની ધૂન, સ્વામિનારાયણની ધૂન કરવા લાગ્યા ત્યારે પેલો મદારી મોરલી સાંભળીને, જેમ મદારીની મોરલી સાંભળીને સાપ ડોલે ને, એમ ઘણી વાર સુધી એ સાપ સ્વામીના માથા ઉપર ડોલવા લાગ્યો અને ધીરે રહીને પછી આંબલી પર ચડી ગયો. સંતોની આવી ધીરજ જોઈને પેલા જે પોતાને હાચા બ્રહ્મ કેવડાવવાવાળા હતા ને, મોટા શેઠિયાના મરણમાં આવેલા, એ બધાય સંતોની પાછળ આવીને પગે લાગ્યા અને સંતો આગળ આવીને પગે લાગ્યા અને કહેવા લાગ્યા, તમે હાચા બ્રહ્મ છો, અમે તો બધાય ખોટા છીએ, અમારા સદભાગ્ય તમે અમને મળી ગયા. સંતો એ ગામમાં 15 દી રોકાયા હતા પણ બધા જ જૈન હતા અને સ્વામીના ફૂલ વિરોધી. સંતો રોજ ભિક્ષા માંગવા જાય, ભિક્ષાની અંદર સંતોને કણીકો અન્ન મળતું નહોતું, બોલો. પણ આ થયું ને, બધા પગમાં પડ્યા, અરે અમારી રસોઈ જમો, અમારી રસોઈ જમો, અમારી રસોઈ જમો. મુક્તાનંદ સ્વામી કે જો અમારે નિયમ એવો છે કે અમે સવારમાં ભિક્ષા માંગવા આવશું, તમારે જે દેવું હોય પહેલો જે અમને સામે મળશે અને જે ભિક્ષા દેશે એ લઈને અમે પાછા આવતા રહીશું, કારણ કે અમને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એક ગીરથી ભિક્ષા લઈને સંતોષ પામો એટલે હાલતા થઈ જવાનું, તમારે કરવું હોય આવતીકાલ અમે આવશું. મહારાજ સ્વામી ગયા, ભિક્ષા લીધી, આવું ચાલ્યું 2, 5, 10 દિવસ સુધી ચાલ્યું. પછી પાછી મહારાજની એવી પણ એક આજ્ઞા હતી કે જે ગામમાં તમને સન્માન બહુ મળે, હારી હારી રસોઈઓ મળે, એટલે ગામ છોડીને હાલતા થવું. કેવું થાય કહો તો, માંડ માંડ સત્સંગ થયો હોય, માંડ માંડ ભૂખ્યા મરતા હોય એમાંથી હવે ખાવા મળ્યું હોય, માર ખાતા હોય એમાંથી સુખી થવા મળ્યું હોય, ન્યા પાછું એ ગામ છોડ દેવાનું, બહુ માન સન્માન મળે એટલે, જ્યાં પાછા દંડાન ગાળો મળે એવો એ ગામમાં જવાનું. આમાંનું એક પણ શ્રીજી મહારાજ જો આપણી જોડે કરોડમાં ભાગનું કરાવે ને, તો મને પોતાને તો ખબર છે કે હું તો ના કરી શકું. તમે બધા બળિયા હો તો ધન્યવાદ, તમારી ભેગા છું એટલે વાંધો નહીં, બાકી બહુ અઘરું છે. આવી પરીક્ષા જો મહારાજે આપણી લીધી હોય આપણે શું કરીએ. મહારાજ કહે છે કે આ બધી સંતોની અલૌકિક રીત છે, તમને આ બધી ખબર નહીં પડે. ધામમાં રહ્યા થકા ભગવાન એ દેખાય એ તમને ખબર નહીં પડે, કારણ કે તમે નાસ્તિક મતવાળા છો. ધામમાં રહ્યા થકા મુક્તો પણ અહીં દેખાતા હોય, ગોપાળન સ્વામી પૃથ્વી પર આવ્યા નહોતા, અક્ષરધામમાં રહ્યા થકા પૃથ્વી પર દેખાતા હતા. મુક્તાનંદ સ્વામી ધામમાંથી આવેલા નહોતા, ધામમાં રહ્યા થકા આ પૃથ્વી પર દેખાતા હતા. આપણે બોલીએ છીએ કે મહારાજ અક્ષરધામમાંથી પધાર્યા,
આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા, એ આપણે ગાઈએ છીએ. એ ગાવા પાછળનો અભિપ્રાય એ છે કે લૌકિક ભાવે આપણે એવું ગાઈએ આપણને ભગવાનમાં અતિશય હેત થાય કે આવા મોટા મહારાજથી ગામમાંથી મારે માટે આવ્યા. પણ ખરેખર તો ભગવાન જ્યારે પૃથ્વી પર આવે છે કે દેખાય છે ત્યારે શું ધામમાં ગાદી ખાલી પડી? ના, ધામમાં રહ્યા થકાઈ દેખાય છે. મોટા મુક્તો છે, ધામમાં રહ્યા થકાઈ દેખાય છે. આજે પણ જે જે એવા મહામુક્તો છે, ધામમાં રહ્યા થકાઈ દેખાય છે. ધામમાં રહ્યા થકા આજ પૃથ્વી પર નહીં પણ બીજા અનંત કોટી બ્રહ્માંડોમાં પણ એક સાથે મહારાજ અને મહારાજના મુક્તો એક સાથે ત્યાં પણ દેખાય છે. અત્યારે આ બ્રહ્માંડમાં, અત્યારે આ પૃથ્વી પર જે મહામુક્તો અક્ષરધામના અક્ષરધામમાં રહ્યા થકાઈ દર્શન આપે છે, એ મુક્તો ફક્ત આ જ ફૂટલા બ્રહ્માંડમાં છે એવું નથી. એ મુક્તો બીજા અનંત કોટી બ્રહ્માંડોમાં અનંત રૂપોએ કરીને અનંત જીવોનું આત્યંતિક કલ્યાણ આજે પણ કરી રહ્યા છે. પણ એ જોવામાં કોને આવે છે? સંતય અલૌકિક વસંતય અલૌકિક, જેને અલૌકિક દ્રષ્ટિ છે એને જોવામાં આવે છે. જેને એવી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એને જે ખબર પડે છે, બીજાને એ વાત ખબર પડતી નથી. જે નાસ્તિક કહેવાતા હોય, પરમેશ્વરના અવતારોને ન માનતા હોય, જેમ ફૂટેલા ઠામ વાસણમાં પાણી ન રહે તેમ તેવા જે નાસ્તિક લોકો, તેમાં પરમેશ્વરની વાત ટકતી નથી એવા તે વિચિત્ર હોય છે. તેમને કરોડ વાત કહીને સમજાવીએ છતાં જે નાસ્તિક છે તેઓ પરમેશ્વરના અવતારોને માને નહીં એવી તેમની બુદ્ધિ હોય છે. મહારાજે આવું ઓલા મહાજનોને કીધું, કેમ મનાય? કારણ કે ભગવાનને ભગવાનના સંતો અનેક પ્રકારની અલૌકિક રીત બતાવતા હોય. આનંદાનંદ સ્વામી બ્રહ્મચારી હતા, ગઢાડી ગામમાં ગયા, ત્યાં એક ગિરધર વાણિયો હતો. તે સ્વામીને ગયા, સ્વામી ગામમાં રોકાય, કથા વાર્તા કરે, સાંજે સંધ્યા આરતી થાય. સંધ્યા આરતી થાય પણ પેલો ગિરધર ખરો ને એ હરિભગત ખરો, પણ મંદિરે ના આવે. એટલે સ્વામી કહેલા, ભલે આરતી સમયે મંદિર આવી જતો હોય તો? અરે સ્વામી, જ્યારે આરતીનો ટાઈમ થાય ને ત્યારે મારે ભેંસને પાણી પાવા જવાનો ટાઈમ થાય. ઘણાને ગામડાઓમાં ઝાલરો મૂકી હોય ને મંદિરની, તે ઝાલરો એનું એલાર્મ હોય. મંદિરની ઝાલર વાગે ને ત્યારે આને શું કરવાનું ખબર છે? હાલો હાલો, જમવાનો ટાઈમ થયો. તો જાને નગારું, એ જે આરતી પહેલાં 5 મિનિટ પહેલાં નગારું વગાડે ગામમાં કે ભાઈ આરતીનો ટાઈમ થયો, એટલે 5 મિનિટમાં બધા પૂગી જાય મંદિરે. પણ તમે જો તો ગામે ગામ મંદિરો ખાલી પડે અત્યારે, પગથિયું ચડવાવાળા કોઈ નહીં. લિફ્ટો મૂકી છે અમુક મંદિરોમાં, લિફ્ટ મૂકી પણ લિફ્ટમાં કોઈ બેસવાવાળો નથી, લિફ્ટો હળી ગઈ. બોલો, લિફ્ટ હળી ગઈ, બંધ થઈ ગઈ લિફ્ટ. લિફ્ટ કે ભાઈ હું જ બીમાર થઈ ગઈ, કારણ કે મારો કોઈ ઉપયોગ જ નથી લેતો. દાદરી નથી ચડતા, લિફ્ટની સ્વિચ નથી દબાવતા, ઝાલરને નગારું 5 મિનિટ પહેલાં વાગે એટલે આને સીધું કે હાલો જમવાનો ટાઈમ થયો. ઘણા એવા હોય, હાલો બળદને પાણી પાવાનો ટાઈમ થયો. ઘણા એમ કે હાલો ખેતરે જવાનો ટાઈમ થયો. ઘણા કે હાલો ઓલી સિરિયલનો ટાઈમ થયો. પણ મંદિરો ખાલી. આજે ગામડાના મંદિરોનો રિપોર્ટ કરી આવો તો મંદિરો ખાલી પડે. સત્સંગ ઘસાતો જાય છે. સાધુઓ અત્યારે આટલું ફરે છે, આટલું છે, છતાંય પણ કારણ કે વિષયોનો યોગ એટલો, કુસંગનો યોગ એટલો, યોગ એટલો. આનંદાનંદ સ્વામીએ કીધું, ભાઈ આરતી ટાઈમે આવતા હો તો મારે ભેંસને પાણી પાવા જવું પડે ત્યારે. તે સ્વામી બોલ્યા, મુઈ તારી ભેંસ. સ્વામી એવું બોલ્યા, મુઈ તારી ભેંસ તને આરતી ના કરવા દે? ને આ તો ઘેર ભેંસ ચતી પાઠ પડી ગઈ. છોકરો કહેવા આવ્યો, બાપા ઘેર આવજો, ભેંસ લાંબી થઈ ગઈ છે, પડી ગઈ છે આડી. આ ઘેર ગયો અને જોયું તો મુઈ તારી ભેંસ જ મરી ગઈ. નિયમ લીધો કે આજથી આરતીની અંદર પહોંચી જવું, આજથી આરતીમાં પહોંચી જવું, એવો નિયમ લીધો. બોલો, ભેંસ મરી ગઈ એવું થયું આનંદાનંદ સ્વામીની. પણ આ રીત અલૌકિક કોને ખબર પડે? ખબર કોને પડે કે આ સાધુ આવું બોલ્યા ને આવું થઈ ગયું? એ ખબર કોને પડે? એ એને પડે કે જે એ રીતને સમજતો હોય. જેને સમજી જ નથી એને રીતની કેમ ખબર પડે?
તમે તમારા જીવનની અંદર જો અનુભવશો ને, તો એવા મહાપુરુષો જો આપણને મળેલા હશે ને, અને એવા મહાપુરુષોને આપણે જોયેલા હશે ને, થોડાક અનુભવેલા હશે ને, તો આપણને ખબર પડશે કે જો મારા જીવનની અંદર આટલા આટલા પ્રસંગો આવા અલૌકિક બની ગયા. થોડું એકાંતમાં બેહીને વિચારજો ક્યારેક, અને હું લિસ્ટ કરજો, અને લિસ્ટ કરજો, અને લિસ્ટ કરશો ને તો જો આપણે સાચા ભગવાનના ભક્તો હોઈએ ને, ભજન ભક્તિ ખરેખર સાચા હૃદયથી કરતા હોઈએ ને, તો જીવનમાં ઓછામાં ઓછા 50 પ્રસંગ થયા હશે અત્યાર સુધીમાં. ક્યાંક આપણી દ્રષ્ટિ નહીં પહોંચી હોય ને, ક્યાંક પહોંચી હશે, પણ એવા અલૌકિક પ્રસંગો ભગવાનના અને ભગવાનના મહાપુરુષોના થયા જ હોય. મહારાજ કે તમે મહાજનો નાસ્તિક મતવાળાને અમારી વાત નહીં સમજાય. જેસી સંગત કરે નર જેઈ, તેસી બુદ્ધિ હોવત તેઈ, ધોય બિના વસન રહે જેઉ, અતિ મલિન હોવત સો, તેહિ વિદયઃ દેહ કુ જાનો, નાયે બિના રહત ગંધાનો, શૌચ કરી કે નિરન લીના, તેહી સમ નહી ઓર મલીના. થોડી અઘરી વાત આવે છે. અમેરિકાના વિદેશના ભક્તો માફ કરજો, મનુષ્ય જેવાનો સંગ કરે તેવી તેની બુદ્ધિ થઈ જાય છે, જેવાનો સંગ કરે એવી બુદ્ધિ થાય. વાત બહુ નક્કી છે. કપડાને ધોવાય નહીં તો અત્યંત મલિન થઈ જાય, કપડું ધોવાય ના ને તો ગંદુ થઈ જાય. જેવાનો સંગ કરે એવી બુદ્ધિ થાય. સંગ હારો જોઈએ. એક હમણાં થોડા સમય પહેલા એક યુવાન આવ્યો હતો. યુવાન એટલે હમણાં થોડા સમયથી જ યુવાનીમાં એનો પ્રવેશ થયો, 18 વર્ષનો કે 20 વર્ષનો હશે. પરિવારની અંદર સારા પરિવારનો દીકરો, એ પરિવાર પણ બહુ સારી રીતે હેત ધરાવે છે આપણી સાથે. છોકરો આવ્યો, આવીને બેઠો, બેસીને એને 2 વર્ષ પહેલાં એને જે કોઈ પ્રસંગ બનેલો, 2 વર્ષ પહેલાં એને જે ધોળિયા મિત્રો થયેલા, કાળિયા મિત્રો થયેલા, અને એમાંથી એને સારા પરિવારમાં જન્મેલો છોકરો જેને મીટ અને ઈંડું નથી ખાધું, નથી જોયું, અને એનાથી બિલકુલ નફરત હોય એવો છોકરો રાતને દિવસ એવા કુસંગીના સંગમાં રહેવાથી મીઠ ખાતો થઈ ગયો, ઈંડું ખાતો થઈ ગયો. અઠવાડિયામાં 4 વખત ખાય. ભગવાનને ભગવાનના સાધુ પાસે આવતા ઘણો ભય લાગે, એટલે એને કીધું કે હું 2 વર્ષ પહેલાં સંતો પાસે ઓછો આવતો અને મંદિરે ઓછું આવું, એની પાછળનું કારણ આ એક જ હતું કે મને એવા મિત્રોનો સંગ થઈ ગયેલો, મને એવા વિચારો આવતા કે બસ મારે કોઈ ભગવાન હશે કે નહીં હોય, ભગવાન છે કે નહીં, એને જે મને અનુભવ કીધો, એ અનુભવ જો હું રેકોર્ડિંગ કરીને તમને સંભળાવું ને, તો તમને એમ લાગે કે શાસ્ત્રોમાં કીધેલી વાત એકદમ સાચી છે. એ મુમુક્ષુ સાચો હતો, એના પરિવારની અંદર સત્સંગ હતો. એને મને કીધું, સ્વામી આ વાત તમે કોઈને કર, મારું કશું કહેતા નહીં મારે ઘેર. મેં કીધું નહીં કહું. ચોખ્ખો થવા માટેનું પ્રાયશ્ચિત પણ લઈ ગયો કે હું આમ પ્રાયશ્ચિત કરીશ અને ચોખ્ખો થઈ જઈશ, અને પ્રાયશ્ચિત પણ શાસ્ત્રની રીતે આપ્યું ગુરુજીને પૂછીને, એને પ્રાયશ્ચિત પણ એ પ્રકારનું કર્યું. પણ એનો જે નાદ હતો એ શું હતો કે હું જ્યારે કુસંગના યોગમાં ગયો ત્યારે મને મીઠ ખાવાની ટેવ પડી ગઈ હતી, પરંતુ મેં જ્યારે આગળ જઈને જોયું કે આ મારા પરિવારની અંદર હું કેવા પરિવારનો, મને આ ન શોભે, એ મિત્રો મારે છૂટ્યા અને પાછો હું વ્યવસ્થિત લાઈન ઉપર આવી ગયો, પરંતુ નિષ્કપટ નહોતો થઈ શક્યો, મેં આજ સુધી કોઈને કીધું નહોતું, એનું મને વજન લાગતું હતું એટલે આજે કીધું. પણ કહેવાનો મારો અર્થ એ છે કે કુસંગનો યોગ જ એવો છે, કુસંગથી તો બચીને જ રહેવું પડે. ઘણાય લોકો એમ કે હું તો કાંઈ ખાઈ પીઉં નહીં, પણ મારા મિત્રો એવા, એ તમારા મિત્રો એવા રોજ બેસો છો અને રોજ જો વાત સાંભળો તો કંઈક ને કંઈક બીજો નાસ્તિક ભાવ આપણી અંદર એ નાખી જ દેશે. સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તો રૂપ તેનું બદલાઈ જાય, જો દૂધમાં સ્વલ્પ પડે જ છાસ, મીઠાસ જઈને પ્રગટે ખટાસ.
દૂધમાં છાશ પડે તો દૂધ મધુર ના રહે, ખાટું થઈ જાય. એમ સારો થોડો પણ થોડોક કુસંગ જો લાગી જાય ને તો માણસની અંદર બગાડ તો તરત આવી જ જાય. યુધિષ્ઠિર જેવા ધર્મ રાજા એની બુદ્ધિ પણ જો ફેરવી નાખે ને એને જો જુગાર રમતા કરી દે તો બીજાની વાત શું કહેવી. બધું જ જાણવા છતાં પણ જો એને આંધળા કરી દે તો બીજાની વાત શું કહેવી. અંત્યના 33મા વચનામૃતમાં મહારાજ કે માનનો યોગ થાય, સ્ત્રીનો રૂપવંતી સ્ત્રીનો યોગ થાય, સોનામોરને ધનના ઢગલા થાય તો મુક્તાનંદ ને ગોપાળાનંદ પણ ઉતરતામાં ઉતરતા થઈ જાય તો બીજાની વાત જ શી કરવી. એટલે કોઈ દિવસ ઘણા ગ્રહસ્થ આશ્રમમાં રહીને એને એટલો બધો પોતા પર કેપ હોય છે કે મારા મિત્રો બધા આવા પણ મને કાંઈ ના થાય. વાત જ છોડો, ખરાબ માણસની ઘેર જવું ને આવું બંધ જ કરો, એ તમને કાંઈ ફાયદો થવાનો નથી, કશો જ થવાનું. હા, તમારે વ્યવહાર પ્રસંગે જવું પડે એ વાત આખી નોખી છે, પણ તમારે બસ ખાલી સ્નેહ હોય. એ કુસંગી જોડે શું સ્નેહ, આપણને સ્નેહ થાય તો ભગવાનના ભગત સાથે થાય. જેની અંદર જગત આખું ભર્યું છે એની સાથે આપણને સ્નેહ ક્યાંથી થાય, એની જોડે આપણને હેત ક્યાંથી થાય. એની જોડે હેત થાય છે તો આપણને ભગવાનને મળવાની તાલાવેલી ક્યાં છે. કુસંગી ભેગા આપણે પડ્યા હોઈએ આપણી જાતને આપણે નહીં સુધારી શકીએ, માટે કુસંગીથી તો દૂર જ રહેવું. તેવી જ રીતે જેવી રીતે કુસંગ લાગે ને બગડી જાય, કપડાને ન ધોવાય તો કપડાં અત્યંત મલિન થઈ જાય, એવી જ રીતે શરીરને પણ જાણવું. નાયા વિના તે ગંધાવા લાગે છે. નાહી નહીં ને અમુક અમુક પંથમાં નાય જ નહીં, નાવાનું જ નહીં એટલે શરીર ગંધાય. શૌચ કરીને એટલે કે મળ ત્યાગ કરીને પાણીથી તે અંગને શુદ્ધ કરવામાં ન આવે તો તેના સમાન બીજું કોઈ મલિન કહેવાય નહીં. આ માફ કરજો, આ વિદેશની સંસ્કૃતિની રીતને અહીં નિષેધ કરે છે, પણ જે શાસ્ત્રની વાત છે આ બહુ સત્ય છે અને સાચી છે. એટલે ભગવાનના સેવાની અંદર જેને પવિત્રપણે સેવા કરવી છે, જેને પવિત્ર રહેવું છે, એને શૌચ આજે પણ અમેરિકાની અંદર, લંડનની અંદર હરિભક્તો એવા છે કે જે પોતાના ઘરની અંદર ટોયલેટ બાથરૂમ ટોયલેટ ટબની પાસે પિચકારીઓ રાખે છે પાણીની. પાણીથી જ શૌચ ક્રિયા થાય ત્યારે જ પવિત્ર થવાય છે, આવો શાસ્ત્રનો વિધિ છે અને શાસ્ત્રમાં આમ જ લખેલું છે. અને જેને એકાંતિકના માર્ગે ચાલવું છે એ દરેકને શૌચક્રિયાની રીતે જ કરવું પડે. ગણાય પછી કે સ્વામી પણ આ થાય છે એનાથી તો ઓલું થાય છે, ઓલું થાય છે એનાથી તો બધું, આ બધું તો એકદમ ક્લીન થઈ જાય, ઓલું બધું થઈ જાય, પણ શાસ્ત્ર જે કે એને જ આપણે માન્ય રાખવું પડે. મારીને તમારી બુદ્ધિ એનાથી કરેલી કોઈ વાત શાસ્ત્ર પાસે ચાલતી નથી. આ ઋષિમુનિઓ ત્રિકાળદર્શી હતા, આ શાસ્ત્રો લખવાવાળા મહાપુરુષો ત્રિકાળદર્શી છે અને હતા. એને ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેયની ખબર હતી, અને ત્રણેયની ખબર હોવા છતાં પણ એમને જ્યારે લખ્યું હોય ત્યારે ચોક્કસ માનવું રહ્યું કે જે ક્રિયા જેમ થાય એમ જ થાય. એટલે તો તમે જુઓ ઘણા ભક્તોને ત્યાં એવું ન હોય તો ત્યાં આગળ ડબલા પડેલા હોય, એ સિંકેથી પાણી ભરી અને પછી એ ક્રિયા કરે. આ કંઈ અઘરું નથી. પાણી કદાચ કોઈને નથી પિચકારીની વ્યવસ્થા થાય એવી, તો સિંકમાંથી પાણી ભરીને લઈને બેસવું ઇન્ડિયાની પદ્ધતિ પ્રમાણે કંઈ જ અઘરું નથી, કંઈ જ અઘરું નથી. પણ એટલી ક્રિયા કરવાની અંદર પણ જીવને 1000 બાના, 1000 પોતાના બુદ્ધિના તર્કો. ભણેલા આપણે આઈટી એન્જિનિયરો થયા હોય કે ડૉક્ટર થઈ ગયા કે લોયર થઈ ગયા કે આ દુનિયાનું કંઈક 5 પોથાનું જ્ઞાન થઈ જાય, એનાથી કોઈ દિવસ શાસ્ત્રને માપી શકાતા નથી, ધર્મને માપી શકાતો નથી, ધાર્મિકતા આવી જતી નથી. આપણી બધી જ આ લોકની બુદ્ધિને બાજુ પર મૂકવી પડે છે અને કેવળ શાસ્ત્રના શબ્દને બરાબર વિચારીને સમજીને અનુસરવા જ મહેનત કરવી પડે છે. આમાં કોઈ એન્જિનિયરિંગનું બુદ્ધિનું કામ નથી ચાલતું, આમાં કોઈ ડૉક્ટરી કામ નથી કરતી, આની અંદર કોઈ પણ પ્રકારનું. આ લોકના આપણે સાયન્ટિસ્ટ હોઈએ ને તો પણ શાસ્ત્રના માર્ગે આંધળા હોઈએ, એટલે ત્યાં બુદ્ધિનું કામ ન ચાલે. શાસ્ત્રની વાત આવે ત્યારે એનું પ્રતિપાદન કરવું એ અમારી ફરજ છે, વ્યાસપીઠે બેઠા હોય ત્યારે. એટલે તમને આ વાત જણાવી
કે ભગવાનને રાજી કરવા માટે મોક્ષના માર્ગે આપણે નીકળેલા છીએ ત્યારે આપણો શૌચવિધિ આવો પવિત્ર કરવા માટેના પ્રયત્ન આપણે કરવા જોઈએ. સૂતકના જેવું કોઈ પાપ નથી આવું શાસ્ત્રોમાં કહ્યું છે, પણ જે તે સૂતકનો લેસ માત્ર પણ ભય ન રાખે, સૂતકને પાડે નહીં, તેને મરણ પછી ઘણું દુઃખ વેઠવું પડે છે. સૂતકી જ થાય, સૂતક જ નાઈ નહીં એ સૂતકી જ કહેવાય, એ બધાને દુઃખ વેઠવું પડે. મલિન સાધુના સમાગમથી સમાગમ કરનારો જીવ મલિન થઈ જાય છે, અને પવિત્ર સાધુના યોગથી તે જીવની બુદ્ધિ પવિત્ર થઈ જાય છે. જેવો મળે એવું કરે. કોઈ એવું હોય કે ઓહો હવે એમાં શું શૌચક્રિયા, એમાં હું બહુ વજન આપવાનું, ના, દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે. શું આ સંતોને સોડે બોડે કેટલું કઠણ ક્રિયા, એમાંનું કરોડમાં ભાગનું તમારે કરવાનું ના આવે. તો સંતો એટલું સોડે બોડે કરતા હશે, કાંઈ વિચાર વિના કરતા હશે. એને કાંઈ વિચાર નહીં હોય, એને કાંઈ વિચાર્યું નહીં હોય. મોટા પુરુષો જે કહેતા હશે કે આવી જ રીતે આ સેવા કરવી, તો કાંઈક તો વિચાર કરેલો હશે ને, અને કાંઈક તો શાસ્ત્રોએ આ લખેલું છે, તો હાવ બસ ખાલી લખવા ખાતર લખી દીધું એવું તો ના જ હોય ને. આ ન ખાવું, આ ના પીવું, આ ના જોવું, આ ના સાંભળવું, એ શાસ્ત્રોને બસ શું શોખ છે જ લખી દીધું? ના, આપણા હિતને અર્થે લખ્યું છે, પરંતુ આપણને એમાં પ્રતીતિ ન હોય તો આપણને નુકસાન છે. જેદી તેદી આપણને ખબર પડશે કે આ શાસ્ત્રમાં લખ્યું હતું. હા, ભગવાનના આપણે છીએ એટલે ભગવાન આપણી રક્ષા કરવાના, પણ રક્ષા કરવાના એનો અર્થ એવો નથી કે આપણે જાણી જોઈને ભગવાનની તોડેલી કલમ છે એને પણ ભગવાન ભૂસી નાખશે એવું નહીં કરે. ભગવાનના છીએ એટલે સજા તો મળશે, પણ ભગવાન સ્વયં આપશે, આટલો જ ફેર છે. બસ સજા મળશે પણ ભગવાન સ્વયં આપશે. જગતના જીવને યમ લોકો આપે છે, આપણને મહારાજ આપશે. આપણને લાકડી મારશે તો મહારાજ મારશે. તે સાંભળ્યું તું આ, તે વાંચ્યું તું આ, હા મહારાજ. આ કર્યું તું તે નહોતું કર્યું, શું તને પ્રોબ્લેમ હતો નહીં કરવામાં? કાંઈ નહીં, આળસ પ્રમાદ. આ એ બે લાકડી મહારાજ મારે, બે લાકડી મારે પ્રાયશ્ચિત કરાવે ને આગળ લઈ જાય, વાંધો નહીં. મહારાજની લાકડી ખાવી હોય તો, કાં તો મહારાજનો વાલ જોઈતો હોય તો વાલા થવા માટે મહેનત કરવી. જેટલું સાંભળીએ એમાંથી બને એટલું અનુસરવા મહેનત કરીએ. મલિન શાસ્ત્રને સાંભળવાથી જીવ મલિન થઈ જાય છે, તેમજ મલિન શાસ્ત્રને સાંભળવાથી જીવ મલિન થઈ જાય છે અને પછી તે જીવની ગતિ પણ મલિન થાય છે, એમ નારદ મુનિએ કહ્યું છે. જે શુદ્ધ શાસ્ત્રને સાચા સાધુનો સત્સંગ કરે તેનો જીવ અતિશય શુદ્ધ થઈ જાય છે, તેની ગતિ પણ નિશ્ચિત રૂપમાં શુદ્ધ થાય છે. આ મનુષ્ય શરીર જ એવું છે કે જેવો સંગ કરે તેવો રંગ લાગે, બીજા કોઈને જેવો સંગ કરે એવો રંગ નહીં લાગે, કોઈ દિવસ નહીં લાગે. કુંભાર તમાકુ ખાતો હોય પણ ગધેડો હારે ફરતો હોય તો ગધેડાને કોઈ દી તમાકુનો રંગ નહીં લાગી જાય કે ચાલો ભાઈ કુંભારનો રંગ આવે એને ચડી ગયો. એક મનુષ્ય શરીર જ એવું છે કે જેવો સંગ એવો રંગ. કોઈ પણ વ્યક્તિમાં ફેરફાર લાવવો હોય ને તો એનો સંગ બદલી નાખો એટલે ફેરફાર, ત્યાગી ગૃહી બધે ફેરફાર થઈ જાય. 36 વર્ષમાં 3600 ઇતિહાસ જોયા હશે કે ફેરફાર થઈ ગયો, આમાં આટલો ફેર થઈ ગયો, આમાં આટલો ફેર થઈ ગયો, આમાં આટલો ફેર થઈ ગયો. આપણે ફેર પડે તો આપણને ખબર પડી જાય કે આ ફેર પડી ગયો, આટલો જો આ સંગ આટલો બદલ્યો તો આટલો ફેર પડી ગયો. બહુ મોટી અસર કરે છે મનુષ્ય શરીરમાં જ, ગજબની અસર કરે છે. જે વેપારી મહાજન આવ્યા હતા તેમને તે સમયે શ્રીહરિએ સમાધિ દેખાડી, તેથી તેમને ઘણું આશ્ચર્ય થયું. તેમને સમાધિની વાતને સત્યને પ્રમાણિત માની. મહારાજે આટલી વાત કરી અને પછી એ લોકોને સમાધિ બતાવી એટલે એ લોકોને સાચું લાગ્યું. શ્રીહરિ આ રીતે વિનોદ કરતા ને ગાન પણ કરાવતા. મધરાત્ર થઈ ત્યારે સમાધિ જેને થઈ હતી તે સૌને જગાડ્યા. તે પછી શ્રીહરિ પોઢવા ગયા ત્યારે શ્રીહરિએ સર્વે સભાને ઉઠવાની શીખ આપી, તેથી બધી સભા પૂરી થઈ ગઈ. લોકો તેમને ઘેર ગયા અને સંતોએ ત્યાં જ આસન કર્યા. જે બ્રાહ્મણ હરિભક્તો હતા તેમને રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું. અડધી રાત થઈને બધાય જતા રહ્યા, ગાવાનું પૂરું થઈ ગયું, સભા વિખેરાઈ ગઈ. બ્રાહ્મણ હરિભક્તોએ રસોઈ ચાલુ કરી, મોતીચૂર ને જલેબી સાકર વાપરીને બનાવ્યા, બીરંજ અને દૂધપાક કર્યા, પૂરીને માલપુડા બનાવ્યા. જઈએ આપણે બોટાદમાં દાદા, આજે જઈએ સભામાં જવા જેવું છે. રાત પડી ગઈ છે, હવાર પડે તો આ બધું
પંક્તિમાં પીરસાવાનું છે, બેસી જઈએ પંક્તિમાં તો મળી જાય. ભંટા અને સુરનનું શાક, ભંટા એટલે મોટા રીંગના આવે ને એનું શાક, અને સુરનનું શાક કર્યું. બીજા શાક પણ ઘણા કર્યા. ઊંચી જાતના ચોખામાંથી ભાત રાંધ્યો, બાસમતીનો સુગંધીદાર કમોદ ભાત. શાકમાં ને ભાતમાં ઘીનો વઘાર કર્યો, એમાં કોથમીર નાખી, વડા, ભજીયા, રાયતું વગેરે અનેક રીતે કર્યા હતા. લોઢાના વાસણ રસોડામાં જેટલા જોઈએ એટલા લુહાર હરિભક્તોએ આપ્યા હતા. પિત્તળ ને તાંબાના વાસણ વાપરવા માટે જોઈતા હતા તે બધા અમરસિંહભાઈ કંસારાએ આપ્યા હતા, અને કુંભાર હરિભક્તો ગાડીને પાણી ભરી લાવતા હતા. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. પછી ગામને ફરતા અપાર કૂવાઓ હતા, ત્યાં સૌ સ્નાન કરવા ગયા. એક વાત મને યાદ આવી ગઈ, કહી દઉં. શાસ્ત્રમાં જે વાત લખી હોય, આગળ આવ્યું ને કે કુસંગ થાય ને તો તમે કરતા હો ને એ બદલી નાખે. તમે ધર્મ પાળતા હો તો તમને ધર્મમાં ઢીલા પાડી દે. બોલો. એક પરિવાર એવો હતો કે રજસવાળા ધર્મ પાળતો. રજસવાળા ધર્મ જે માસિક આવે બાઈઓનું એ પાડે. શું શાસ્ત્રમાં લખ્યું છે તે શું લખવાવાળાએ બસ આમ જ લખી દીધું છે કે કાંઈ નહીં? ઘણા તો બુદ્ધિના ડોઢ હોય છે ને તે શું વિચારે છે? એ તો બધું સહજ રીતે કુદરતી બધું થાય કે આવું બધું થોડું પાડવાનું હોય. શાસ્ત્રમાં તો લખી દીધું હોય. આ બુદ્ધિનું ડાપણ કહેવાય, આ બુદ્ધિનું ડાપણ કહેવાય. આપણી બુદ્ધિનો ખોટો વ્યાયામ કહેવાય, બુદ્ધિનો કચરો કહેવાય. તે એક પરિવાર પાડતો હતો, તો ઓલો પરિવાર પાડતો હતો ને તો ઓલો પરિવાર ભેગો થયો એને. સત્સંગમાં જા, દૂર નહીં, સત્સંગ. તો ઓલા પાડતા હતા એને બંધ કરાવી દીધું. બોલો. પાડતા હતા એને બંધ કરાવી દીધું. વાતની અમને ખબર પડી અને એટલું બધું ભારોભાર દુઃખ થયું કે રોવું ક્યાં અને આંસુ બતાવવું કોને? તમે જ્યારે લોયાધામ પરિવારના કહેવાઓ છો ને તમારામાં ધર્મ જ્યારે કાચો છે, આવું જોઈએ છે, સાંભળીએ છીએ, જાણીએ છીએ, કોઈ પણ રીતે ખબર પડ્યા વિના તો રહેતું જ નથી. જ્યારે જાણીએ છીએ ત્યારે અતિશય, મહારાજ કે જેમ પેલો વાંજ્યો હોય, 60 વર્ષે દીકરો થયો હોય અને મરી જાય, એને જેવું દુઃખ થાય એવું દુઃખ થાય. કારણ કે તમે કહેવાતા હો મહારાજ ગુરુજીને સંતોના, એટલે જો ના કહેવાતા હો તો કોઈ પ્રશ્ન જ ના થાય, પણ કહેવાઓ છો એટલે થાય. માટે ભલા થઈને બુદ્ધિનું કોઈ પ્રકારનું ડાપણ મોક્ષના માર્ગમાં ન રાખતા, શાસ્ત્રમાં જેમ લખ્યું છે એમ અનુસરવા મહેનત કરજો. કોઈ કુસંગના રવાડે ના ચડતા. વડા, ભજીયા, રાયતું બધું બનાવ્યું. જ્યારે અરુણોદય થયો ત્યારે સંતો નારાયણ ધૂન કરવા લાગ્યા. પછી ગામને ફરતા અપાર કૂવાઓ હતા, ત્યાં સૌ સ્નાન કરવા ગયા. શ્રેરી ઉઠ્યા અને ત્યાં હમીર ખાચરના દરબારમાં નાયા, પિતાંબર પહેર્યું, પ્રેમથી નિત્યવિધિ કર્યો, સોનેરી બાજોટ ઉપર સરસ રીતે બેઠા. સૂર્યોદયના સમયે જ ઉગમના બારના ઓરડાની ઓસરીમાં શ્રેરી થાળ જમવા બેઠા. ઘણા ભરેલા થાળ લાવ્યા, ભોજન અનેક ભાતના હતા, તેનો ગણે પાર આવે તેમ નથી. શ્રેરી પ્રેમથી જમતા જાય, વારંવાર ભોજનના વખાણ કરતા જાય, આમ જમ્યા. ચોકમાં બહુ પ્રકારની રંગોળીઓ પૂરી, તેમાં રમણીય રંગની ગોઠવણ કરી હતી, તેની શોભા વર્ણવી શકાતી નથી. કેળના સ્તંભ રોપાવ્યા હતા, અતિ રમણીય અને અનુપમ ફૂલબાગની રચના કરી હતી, હરેક ખંડમાં અગરબત્તીના ધૂપ કર્યા હતા. શ્રીહરિ જ્યારે ભોજન કરી રહ્યા ત્યારે ચડું કર્યું. મુકુંદાનંદ વર્ણીએ શ્રીહરિને હાથ ધોવડાવ્યા, જયાનંદ વર્ણીએ મુખવાસ આપ્યો, શ્રીહરિએ તરત જ લીધો. મુખવાસ ઘણો સુગંધી હતો, તેમાંથી અપાર સુગંધ છૂટતી હતી. તે સમયે પૂજા કરીને સંતો આવ્યા, તુરંત તેમને જમવા બેસાડી દીધા. થાળમાં જેટલા શુદ્ધ પકવાન હતા તે બધા પ્રથમ ભાઈચંદ શેઠને આપ્યા. સંતોને પીરસવાનું હતું એટલે શ્રીહરિએ જનોઈની જેમ પીતાંબર ડાબે ખભે કસીને બાંધી દીધું અને રૂમાલને માથે બાંધ્યો. સોનાની ચાખડીઓ ચરણોમાં ધારી લીધી અને વિશાળ લલાટમાં કેસરી ચંદન ચર્ચ્યું હતું, વચ્ચે કુંગુમનો લાલ ચાંદલો હતો. શ્રીહરિએ કંઠમાં ચિત્તને આકર્ષે એવા મોતીના હાર બંને ભુજા પર બાજુબંધ અને તોરા ધારણ કર્યા હતા. સંતોનું ભોજન આ હતું, સંતોની જલેબી આ હતી, સંતોના મોતીચૂર આ હતા. કયા? મહારાજની મૂર્તિ અને મહારાજના શણગાર.
સંતો બીજું કાંઈ જમતા જ નહોતા. આપણે ક્યાં જોતા હોઈએ? આપણે પંક્તિમાં બેઠા હોય તો આપણી નજર ક્યાં હોય? મોતીચૂર આવ્યું કે જલેબી આવ્યું? હા, બે તો લઈ જ લેવી છે. આવા દો આવા દો આવા દો, મારી પાસે પહોંચે તો ને. પહેલેથી આમ પીરસવા નીકળ્યા હોય અન્નકૂટનો પ્રસાદ, આપણે જોઈ રાખ્યું હોય કે એમાંથી ઓલી આઈટમ લેવી છે, પણ આપણા સુધી પહોંચતામાં જો પતી ગઈ, એવો વસવસો થાય, એવો વસવસો થાય. અરે રે રે રે, ક્યાં પશ્ચિમી જગ્યાએ બેઠો, આગળ બેઠો હોત તો મળી ગયો હોત મને. પણ મહારાજના શણગાર કેવા થયા, મહારાજે કેવા વાઘા પહેર્યા, મહારાજે કેવા અલંકાર પહેર્યા, એની ના હોય. આ સંતોએ જેમ તમે જુઓ હરિચરિતાનો સાગરમાં બરાબર તમે કથા ધ્યાનથી સાંભળી હશે, તમને ખ્યાલ હશે, જ્યારે પંક્તિનું વર્ણન આવશે એની પહેલાં મહારાજની મૂર્તિનું વર્ણન હશે જ. 80-90% વાતમાં મહારાજની મૂર્તિનું વર્ણન, પંક્તિનો સમય થાય ને મહારાજ પીરસવા નીકળ્યા, ત્યારે પીરસવા નીકળે ત્યારે મહારાજની મૂર્તિનું વર્ણન સ્વામી પહેલાં લખે છે. એ શું સમજાવે છે શાસ્ત્ર? કે મૂર્તિને પીવો, અને એ સંતો મૂર્તિને પીવાવાળા હતા. લાડુ જલેબીના બહુ વખાણ ના લખ્યા, બનાવ્યા હતા, સુગંધીદાર હતા, સરસ હતા, પણ મહારાજની મૂર્તિનું વર્ણન લખ્યું. સોનાના ઝાંઝર ચરણોમાં પહેર્યા હતા, બાજુબંધ અને તોરા ધારણ કર્યા હતા. ગુગરીઓનો અવાજ એક ધારો સંભળાતો હતો, મહારાજની ગુગરીઓનો અવાજ. બધા જ ધામના મોટા મોટા મુક્તો કહેવાય છે, તે સૌ અરગ ભર્યા જમવા આવ્યા અને સાધુના જેવો વેશ બનાવીને પંગતમાં બેસી ગયા. મોટા મોટા મુક્તો, બડે બડે મુક્ત કહાવત જે હો, જેવન આયે સબ હી તે હો, આયે સબ ધામ સે હર ખાઈ, સંત કે સામ ભેખ બનાઈ. સાધુના જેવો વેશ બનાવીને આવી ગયા. શ્રી હરિ જોઈ કે હસને લાગે, શેઠ કે જાને બડે ભાગે, શ્રી હરિ રમા કો આજ્ઞા દીને, ભોજન ભરપૂર રહેયું કીને. મોટા મોટા મુક્તો સાધુના જેવો વેશ લઈને પંગતમાં આવીને બેસી ગયા. મહારાજ એમને જોઈને હસવા લાગ્યા કે ઓહો, તમે બધે આવી ગયા છો. સાધુના જેવો વેશ દુનિયાને ખબર ના પડે, બધાને એમ લાગે સાધુઓ બેઠા છે, પણ ઘણા બધા મુક્તો ધામ ધામના આવીને બેસી ગયા, અક્ષર ધામના મુક્તો. એટલે મહારાજે છે ને લક્ષ્મીજીને આજ્ઞા કરી કે ભોજન ભરપૂર રહે એમ કરજો, કારણ કે આ તો સંખ્યા વધી ગઈ, અઢળક વધી ગઈ. પાછી જે જે ભોજન બનાવ્યા હતા તેના ઉપર લક્ષ્મીજીએ દ્રષ્ટિ ફેરવી, હવે કોઈ એક પણ વસ્તુ ખૂટશે નહીં એમ એમને કરી દીધું. મોના જોશીન, શિવા જોશીન, ઋષિ જોશી આદિક વિપ્રો અને શ્રીમાળી આદિક બધાને નામ લઈ લઈને શ્રીહરિએ બોલાવ્યા. બધા થાળ ભરી ભરીને જલેબી ને પીરસન પ્રથમ લાવ્યા. શ્રીહરિએ તરત જ બધું સંતોને દરબારોને પીરસી દીધું. એ રીતે અત્યંત પ્રેમ ભર્યા દિલવાળા શ્રીહરિ મોતીચૂર લઈને પણ પંક્તિમાં પીરસવા માટે વારંવાર ફર્યા. જ્યારે બધા સંતો જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા, બધા દરબારો જમીને આવ્યા એટલે શ્રીહરિએ જવા માટેની તૈયારી કરીને કરાવી. એક બાજુ વિપ્રો જમવા બેઠા, બીજી બાજુ બધી સવારી તૈયાર થઈને આવી. દાહા ખાચરની માએ શ્રીહરિની બહુ સેવા કરી. બોટાદના દાહા ખાચર જે હતા ને, જેના દ્વારા ભગા દોશીને સત્સંગ થયેલો, એ બે છોકરાઓ મિત્ર હતા. એની મા જે હતી એને બહુ સેવા કરી મહારાજની. હાથ જોડીને એને મહારાજ પાસે માગ્યું. મહારાજને કહે છે, મહારાજ વારંવાર અહીંયા આવતા રહેજો, અમારા પુત્ર પરિવાર આદિ સૌને આપ પોતાના માનજો, ગ્રહસ્થે હંમેશા મહારાજને ને મહારાજના મોટા પુરુષોને પ્રાર્થના કરવી જોઈએ કે હે મહારાજ, હે મોટા પુરુષ, હે મહાપુરુષો, આ પરિવાર અમારો છે ને તમારો છે, તમારો કરીને રાખજો. અમારા જીવનની અંદર આવતી જે કાંઈ અડચણો હોય એને દૂર કરજો, મોક્ષના માર્ગની અંદર આવતી અડચણોને દૂર કરજો, અમને મોક્ષનો સાચો રસ્તો બતાવજો, અમને પોતાના જાણીને જ્યારે રોકવા ટોકવા હોય ત્યારે રોકજો, ટોકજો, આવજો રે. તો એ પરિવાર સુખી છે, જે પરિવાર ભગવાનને, ભગવાનના મોટા સાધુને સમર્પિત થઈને અનન્ય નિષ્ઠાથી વળગેલો હશે એ પરિવાર આજથી વર્ષો પછી સુખી હશે. જેવા રહ્યા હશે એ આજે સુખી હશે, દેખાતું દેખાતું હશે.
એ સ્ત્રીએ માગ્યું મહારાજની પાસે, એસી કી એસી મૂર્તિ જોવું, અંત સામે આવ નાહી સોવું, વાસ તુમારી સમીપ હી દેના, એતની વિનતી ઉર્ધર લેના, ઇતની વિનતી ઉર્ધર લેના. હે મહારાજ, આપની આવી નાવી મૂર્તિના અંત સમયે દર્શન થાય એ રીતે પધારજો, આપની સમીપે અમને વાસ આપજો, બસ અમારી આટલી વિનંતીને દિલમાં ધારી લેજો. હવે મને આપ કોલ આપો કે મને આપની સેવા વારંવાર મળે. શ્રીહરિ તેના ઉપર પ્રસન્ન થયા, તેમણે કોલ આપ્યો અને કહ્યું સારું. પછી તેમણે કહ્યું તેમ શ્રીહરિએ બધું જ કર્યું. ત્યાં જમીને સૌ વિપ્રો આવ્યા, શ્રીહરિને પગે લાગ્યા. ભક્તવત્સલ શ્રીહરિ તે સમયે સત્વરે તૈયાર થયા અને દેવસ્વ શ્રીહરિની પાસે લાવ્યા. તેની શોભા કહી શકાતી નથી, તેના બધા અંગો સોનેરી થઈ ગયા હતા, સુશોભિત અને બહુરંગી પણ હતા. શ્રીહરિએ પણ ભાત ભાતના વસ્ત્રો અને સોનાના આભૂષણો પહેર્યા. પ્રાણાધાર પ્રભુ શ્રીહરિ તે સમયે ઊંચી ઓસરી ઉપરથી સીધા અશ્વની પીઠ ઉપર બેસી ગયા, છલાંગ મારીને સીધા ઓસરી પરથી ઘોડા ઉપર, હાથમાં સોનાની છડી લઈ ચોપદાર છડી બોલવા લાગ્યો. બધા હરિભક્તો એક સામટા ઉમટી આવ્યા, અનેક પ્રકારના વાજિંત્રો વાગતા હતા. શ્રીહરિ બજારે ચાલ્યા જતા હતા, મસ્તક ઉપર સોનેરી છત્ર હતું, બંને બાજુ ચામરો ઢળતા હતા, બજારોને અનેક રીતે શણગારી હતી, તેની પારાવાર શોભા હતી, ગુલાલ પણ ઘણો જ ઉડતો હતો. આ રીતે શ્રીહરિ ઉત્તર દરવાજે આવ્યા. ગામની સ્ત્રીઓ હરખભેર હૈયે શ્રીહરિને અક્ષરધામના અધિપતિ જાણીને મોતીના થાળ ભરી ભરીને વધાવતી હતી. શ્રીહરિ પૂરની બહાર નીકળ્યા, બધા હરિભક્તોને પાછા વાળ્યા, પછી અશ્વને દોડાવ્યો ત્યારે સંતો તેમની પાછળ ચાલવા લાગ્યા. વચ્ચે ભાદર નદી આવી એટલે તેમાં શ્રીહરિએ સ્નાન કર્યું. બરાબર મધ્યાહનનો સમય થયો ત્યારે પાછળ ચાલતા સંતો ત્યાં શ્રીહરિને મળ્યા. મહારાજ તો ઘોડા પર હતા. ભાદર નદીએ પહોંચ્યા, ત્યાં સ્નાન કર્યું. ત્યાં સંતો ધીરે ધીરે મહારાજની સ્મૃતિએ સહિત ચાલતા ચાલતા ત્યાં પહોંચ્યા અને મહારાજને ભાદર નદીના કાંઠા ઉપર સંતો ભેગા થયા છે. મહારાજ બોટાદથી ભાદર નદીના કાંઠે પહોંચ્યા છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ચતુર્થપુરમાં બોટાદમાં જૈનોએ શ્રીહરિના દર્શન કર્યા અને ભાઈચંદ શેઠની રસોઈ સૌ જમ્યા એ નામે 49મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની